નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર છાપીથી અમારા સંવાદદાતા ફરમાન સાથે. છાપી હાઈવે પર ગટર લાઇનનું ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ, આગ ન લાગતા મોટી જાનહાનિ ટળી. લોકોની જાન જોખમમાં મૂકનાર આવા બેજવાબદાર અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટર પર તંત્ર કડક પગલાં ભરશે કરા. વડગામ તાલુકાના છાપી હાઈવે પર છાપી ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન નાખવા માટે થઈ ખોદકામનું શ્રી ગણેશ કરાયું હતું, પરંતુ થોડી જ મિનિટોમાં આઈઆરએમ ગેસ લાઇનની પાઇપ જીસીબી દ્વારા ખોદકામ દરમિયાન તોડી પડાતા ગેસ લાઇન લીક થઈ હતી, જેને લઈ આખા પંથકમાં અફરાતફરી મચી જવા પામી હતી અને આખો વિસ્તાર ગેસની દુર્ગંધથી ગંધાયો હતો. લોકો દ્વારા સમય સૂચકતા દાખવતા આખો વિસ્તાર ખાલી થઈ ગયો હતો. સદનસીબે આગ ન પકડતા મોટી જાનહાનિ ટળી હતી અને વડગામ મામલતદાર સહિતના અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આઈઆરએમ ગેસ કંપનીના કર્મચારીઓ દ્વારા ગેસ લાઇન બંધ કરી રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ પ્રશ્ન એ છે કે નીચે ગેસ લાઇન સહિત અનેક લાઇન નીકળતી હોય તો શું? છાપી ગ્રામ પંચાયતના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર દ્વારા નીચે ચાલતી લાઇનોના અધિકારીઓ અને તેમની ઓફિસમાં આ બાબતે કોઈ લેખિત જાણ કરાઈ હતી કે કેમ? કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતના સેફ્ટી મેજર્સ ફોલો કર્યા વગર માત્ર જીસીબી અને 4-5 મજૂર દ્વારા લાઇન ખોદકામ કરવાનું શરૂ કરાયું હતું? કોઈ મોટી ઘટના બની હોત તો જવાબદાર કોણ? આવા બેજવાબદાર તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર બનાસકાંઠા વહીવટીતંત્ર કોઈ દાખલારૂપ કડક કાર્યવાહી કરશે કરા? આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, વડગામ.